સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ખાસ કરી ગ્રીષ્મા વેકરિયાની સરજાહેર થયેલી હત્યા બાદ સુરત ઘણું ચર્ચામાં છે. અહીં જે રીતે ક્રાઇમનો ગ્રાફ વધી રહ્યો છે તે આપણા સમાજ માટે ગંભીર વિષય બન્યો છે. ત્યારે સુરતમાં વધુ એક વખત ફરી એકવાર આવો જ બનાવ સામે આવ્યો, જેને કારણે હડકંપ મચી ગયો. ફૂલ જેવી એક 11 વર્ષની બાળકી પીખાઈ. શહેરના જિલ્લાના પલસાણા વિસ્તારમાં એક 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો, જેને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જોડવામાં આવેલ એક બિલ્ડિંગમાં આ બાળકીને લઈને જઈને આરોપી તેની સાથે દુષ્કર્મ કરે છે. નરાધમે રૂમમાં લઈને દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાખી. જિલ્લામાં વધુ એક બાળકી હવસખોરનો શિકાર બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા નવસારી જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા પણ હોસ્પિટલ પહોંચી ઘટનાને લઈ પોલીસને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાથે જ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વની વાત છે કે જે રીતે સુરતમાં એક બાદ એક બાળકીઓ પર દુષ્કર્મના બનાવો સામે આવે છે અને ત્યારબાદ હત્યા કરાય છે, ત્યારે કોર્ટ દ્વારા સુરતના અલગ અલગ 3 કેસમાં નરાધમોને ફાંસીની સજા ફટકારી સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો. મહત્વની વાત તો એ છે કે સુરતમાં એક બાદ એક બાળકીઓ પર દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે અને ત્યારબાદ હત્યા કરવામાં આવે છે, ત્યારે કોર્ટ દ્વારા સુરતના અલગ અલગ 3 કેસમાં નરાધમોને ફાંસીની સજા ફટકારી સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો. સુરત અને જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે મુજબ કેફી દ્રવ્યોનું દૂષણ સતત વધી રહ્યું છે અને એકલ દોકલ રહેતા કેટલાક લોકો દ્વારા દારૂના નશામાં ધૂત થઈ આવી રીતે ફૂલ જેવી બાળકીઓને શિકાર બનાવાઈ રહ્યા છે, ત્યારે સુરત જિલ્લા પોલીસે નિષ્ક્રિય કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ગઈકાલ રાતે લગભગ 10:30 વાગે આજુબાજુ પલસાણા પોલીસને ખબર પડેલ કે જોડો ગામના લક્ષ્મીબેન તેઓ સંજીવની હોસ્પિટલમાં પોતાના પતિ અને તે બંને પોતાની 11 સાલની દીકરીને ડેડબોડી લઈ ગયેલ. એ જાણ થતાં તાત્કાલિક પોલીસ તપાસ શરૂ કરે અને પેરેન્ટ્સને સંપર્ક કરવામાં આવે. ત્યારબાદ મળેલ માહિતી મુજબ ગઈકાલ સાંજે લક્ષ્મીબેન અને પોતાના પતિ વિકાસ પાસવાન બંને સાહિબા મિલમાં નોકરી કરવા માટે ગયેલા, ત્યારે પોતાના ઘરમાં દીકરી અને દીકરો બંને રમતા હતા ત્યારે દયાચંદ નામના વ્યક્તિ જે પાસમાં રહેતા હતા એ આવીને આ દીકરાને બોલ લેવા માટે મોકલે અને સાથે સાથે આ છોકરીને હાથ પકડીને ખીચીને લઈ ગયા. ત્યારબાદ છોકરાને કીધું તું કે ઘરે જતા રહે. પછી આ છોકરા ઘરે જઈને ટીવી જોવામાં વ્યસ્ત થયેલ. ત્યારબાદ છોકરી પરત આવેલ નથી અને 6 વાગે પોતાની મમ્મી મિલમાંથી પરત આવ્યા બાદ દીકરી બાબતે પૂછતા ઘરે આવેલ નથી તેમ જણાવતા આ લોકો શોધવા લાગેલ. આજુબાજુ બહાર જઈને શોધેલ અને આજુબાજુ વિસ્તારમાં જોયેલ. તે દરમિયાન 30 નંબરનો રૂમ એ અન્યુશ્યલી તાલા લગાવવામાં આવેલ. સામાન્ય રીતે જે ખાલી રૂમ છે એ બધામાં બોલ્ટ નેટમાં અલગ બંધ કરીને રાખતા હતા અને ફક્ત 30 નંબર રૂમ નવા તાલા લગાવવામાં આવેલા હતા, જેથી એને શંકાને કારણે તાલા તોડીને અંદર જઈને જોયા. ત્યાં આ જો રૂમના અંદર સ્મોલ એક નાનકડા રૂમ છે બાથરૂમ જેવા, ત્યાં આ છોકરી મરેલ હાલતમાં મળી આવેલ. તાત્કાલિક એ લોકો હોસ્પિટલ લઈ ગયેલ અને પોલીસને ખબર પડતા પોલીસ આ બાબતે તપાસ શરૂ કરવામાં આવેલ અને પાછળથી આ લોકો FIR પણ આપવામાં આવેલ. FIRમાં દયા અને કાલુરામ બંનેનું નામ સત્તાર તરીકે આપવામાં આવેલ, પરંતુ પોલીસ પાસે કોઈ નજરે જોનાર સાક્ષી મળેલ નથી. ફક્ત લાસ્ટ સીન એને જો છોકરા છે લાસ્ટ સીન ટુગેધર છોકરી સાથે દયારામ લઈ ગયા હતા એ એવિડન્સ અમારી પાસે હતા. આ એ આધાર ઉપર અખે રાત SP DYSP થાણા અમલદાર બધા ટીમ સાથે તપાસ શરૂ કરવામાં આવેલ અને મળેલ ક્લુ એ હતા આ તાલા ન્યૂ લોક હતા. તો અમે લોકો તાલા ક્યાંથી લેવામાં આવેલ એ બાબતે તપાસ શરૂ કરેલ. તો આજુબાજુના જેટલા પણ દુકાનો છે એ વિસ્તારના, જે વિસ્તાર દુકાનોમાં તાલા વેચવામાં આવે છે તમામને પૂછપરછ શરૂ કરેલ અને લકીલી આ વિસ્તારના CCTV ફૂટેજ ઉપર એક ક્લિપ અમને મળેલ, જેમાં આ
दया पोते दुकान बाजू जता था तो आधार सीसीटीवी एनहांसमेंट कर अमे लोग फर्धर तपास करेल एम चौक्स जाणवा मळे के दयाराम आ ताला खरीदवा माटे गेला लगभग 4 वागे आजूबाजू तो एमांथी अमे निर्णय में आवेली के दयाराम ने काम छे त्यारबाद दयाराम ने ऊंडा पूछपरछ सवारे थी करवामां आवेल तेमां दयारामे कबूल करेल छे आ तमाम कृत्य दयारामे करेल अने कर्या बाद खालू ये हेन्डिकेप छे एने रिलेटिव पण छे एने बोलावीने रूम बाजू उभा रखेल अने ए दरमियान पोते जईने ताला करीने आवी त्यारबाद आ रूम ताला मारी दीधेल अने कारण ये छे ताला मारवाथी कोई अंदर कोई जाई जोई शकता नथी एना माटे ए लोक आ कार्यवाही करेल छे।